કપાટમાં નિહાળીએ પોતાની દીકરીને જે પ્રલોભનો આપ્યા એ પ્રલોભનોમાં દીકરી ખૂબ જ દુઃખી થઈ અને ટકોર કરવામાં આવી. પોતે શીખવેલા સાચા પાઠનું જે પરિણામ જુદું જ આવ્યું એટલે એનું હૃદય ગદગદિત થઈ ગયું. પોતાની વધતી જતી ઉંમરમાંની ગેરહાજરીમાં પિતાની મેળવી જવાબદારી ક્યારે ઊંચે સાથે ન ભૂલનાર પિતાનો આવો ઉપગ્રહ પ્રકોપ આ બધાની પાછળ કંઈક મહત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ બાંધી પિતાની નિરાશા વ્યગ્રતા અને હતાશાને સમજી અને એમની પાસે જઈને કહ્યું, તમે શાંતિ રાખો. ચારે પાસથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેતા જેમ આંખે અંધાર આવી જાય તેમ તમ્મર આવી જાય તેમ બિહારીને બોલ્યો. પોતાની દીકરી જે છે એ પિતાને સમજાવવા જાય છે કે તમે શાંતિ રાખો, બહુ આ રીતે દુઃખી થશો નહીં. તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યાં બાણેજી નીલાએ કહ્યું, મામાને ત્યાં જાઉં છું, આવતા મોડું થશે. નીલાને જતી રોકવાનું એને મન થયું પણ એના પગ લથડિયું થઈ ગયા અને હોઠ ભારથી ભરાઈ ગયા. રસ્તો ઓળંગી જતી નીલાને જોઈને એનું હૈયું ગદગદિત થઈ ગયું. રૂઢિપ્રયોગ છે હૈયું ગદગદિત થઈ જવું, આગળના પ્રાથમિકમાં અને માધ્યમિકમાં તમે ભણેલા છો. શું અર્થ થાય એનો? હા ભાઈ, ખૂબ આનંદિત થયો, હૈયું ગદગદિત થયું, એને થોડોક આનંદ થયો કે ભાઈ હવે મારી દીકરી થોડું સમજવા લાગી છે, સમજણ આવી છે. કેટલી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત ઓલવવા, શું જાણે એને બજાર ભાવ પ્રમાણે વર્તવું. આ વિચાર સાથે જ એનું હૈયું પોતાને એકાંતમાં રાખ્યું. અરે રે, નીલુને કેવી દુઃખી કરી. મોસાળથી એને પાછી મનાવીને લાવવાનો અને માફી માંગવાનો એને વિચાર આવ્યો. ના ના, મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું છે. કઈ નહીં તો આ ત્યાં હળવું તો થશે, ગમે તે તૂટોય એનું સરખે સરખું અહીં કોણ. ત્યાં મીના પાસે આ વિચાર સાથે પાછો પડ્યો, પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહું, એક શબ્દ પણ નહીં બોલું, બસ એને જોઈ પાછો ફરીશ. ત્યાં ટેકડી મને ટકોર કરી, એમ કંઈ બાકી છે. આવી ધારદાર છોકરીને સમજી જતાં કંઈ વાર લાગશે, ત્યારે જાણશે કે તમે ચારે પાસથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર જરૂર ખસી જશે. મનના આવા મેણાટાણાથી વધારે દાજી ગયો. ગુણિયાની ગેરહાજરી એને વંટાવા લાગ્યું. પોતાના એકલા પર બધો નાખીએ જતી રહી એટલે એના પર પણ ચીડ ચડવા લાગ્યું. મનોમન પોતાના આત્મા સાથે જાણે વાત કરતો હોય એવું નહીં વર્ણન કે ભાઈ લીલા જ્યારે જાય છે પોતાના મામાના ઘરે ત્યારે એને ઈચ્છા થાય છે એને જોવાનું, મળવાનું. તો એનું મન ના પાડે છે, મન તીખળી છે. તીખળી તીખળી એટલે શું? એનો અર્થ થાય તીખળ કરનાર, એવી મશ્કરી કરે છે એનું મન. એટલું જાય છે તો ખરો, કંઈ નહીં બોલે. પણ લીલા તો કેવી છે? બુદ્ધિશાળી છે, હોશિયાર છે. બીજી છોકરીઓ જેવી નથી કે એને ખબર ના પડે. એટલું જઈશ તો એના મન ઉપર એને આ અસર થશે. ત્યારે આ બિહારી પોતાની પત્ની ગુણિયાને યાદ કરે છે. જ્યારે દીકરા દીકરીઓના યોગ્ય નિર્ણયો લેવાના હોય છે ત્યારે માતા પિતાની હાજરી કેટલી જરૂર છે, અને ખાસ કરીને દીકરી માટે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે એને માતાની જરૂર પડે છે. અહીં બિહારીને ગુણિયાની ખોટ વર્તાય છે એ અહીંયા ઉલ્લેખ કર્યો છે. થોડી વાર શાંતિથી ઊભો રહ્યો, મનનું વાવાઝોડું પણ થાક્યું હતું. એણે સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા ખોટા વિચારને માથું ઝાડી દૂર કરવું.
ગુણિયાની દીકરી છેલ્લે પાઠે બેસે જ નહીં, સ્વસ્થ મને ની આ શ્રદ્ધા સાથે એનામાં ખાસ કરવાની હિંમત આવી. પગની ઠેસથી એણે હિંચકાને લાત મારી, પવનની લહેર આવીને મનમાં મુંજારો સહેજ હળવો થયો એટલે બહાર નજર કરી તે ચારે બાજુ ખાસ્સો અંધાર જામી ગયો. કંઈક એટલોય સમય પસાર થઈ ગયો તેની ખબર ન પડી. અંધારું, એકાંત અને એકલી લીલા, દાબેલી આશંકાઓ ફરી વીજળીક ગતિથી જાગ્રત રહી. આટલું મોડું કદી થયું નહીં, ગમે તેટલું તોય એ બાળક બુદ્ધિ દુઃખી માણસ શું ન કરે. ગભરાયેલો ગભરાયેલો ઊભો થયો. ત્યાં બહારનો ઝાંપો ખખડ્યો. અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાઈ, પણ એનો પહેરવેશ, હાથ, બે લટો, રેશમી સાડી, સાડી મોં ઉપર પાવડર, આંખની બહાર નજરી મેજ, ભીડવાળા ચંપલ, બિહારી નીલાની જેમ નીલા સામે તાકી રહ્યો. નીલાએ સાંભળી, અહીંયા દીકરી મામાના ઘેર ગઈ હતી અને જઈને પાછી આવવાની હતી ત્યારે તેઓ બિહારી એની પાછળ પાછળ જવા માંગો ચિંતા હતી. બિહાર અને નીલા શું કરશે, પણ એ ના ગયો, એ પોતાના ઘરમાં જ રહ્યો, સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. નીલાને આવતા મોડું થયું એટલે થોડીક એને ચિંતા થઈ. પગને ઠેસથી એણે હિંચકાને લાત મારી, ઘણા બધો મુંજારો થવા લાગ્યો કે બીજું ભરાઈ જાય કે નીલા પાછી આવશે કે નહીં આવશે. ત્યારે છેલ્લે જ્યારે દરવાજો ઘરનો ઝાંપો ખખડ્યો ત્યારે એને કોઈ હળવાશની ઘાસ આવી. એણે નજર કરી તો નીલાનું અલગ જ સ્વરૂપ જોવા લાગ્યું. એનો પહેરવેશ જે છે, એણે સરસ મજાની બે લટો વાળી, જે મેકઅપ કર્યો હતો, રેશમની સાડી પહેરી, આ બધું જોઈને પેલો ગેલો થઈ ગયો. જાણે ગેલાની જેમ, ગેલો એટલે ગાંડો, ગાંડાની જેમ બિહારી પોતાની દીકરીના નવા સ્વરૂપને જોવા લાગ્યો. એક બાજુ એનું મન ગદગદિત થતું હતું, આનંદિત થતું હતું, અને બીજી બાજુ એક દુઃખ પણ હતું. દીકરીને બજારમાં જાણે કે સ્વરૂપની ડિગ્રીની જેમ એને જાહેર કરવાનું, એક આપણી એક સમાજની એક રિવાજ એવો છે કે દીકરીને જોવા આવનાર વ્યક્તિ જાણે કોઈ વસ્તુ હોય એ રીતે એને સુશોભિત કરવી પડે છે. દીકરી એ વસ્તુ નથી, એને સંભાળવી પડે છે. અહીં આ નીલા સુશોભિત થઈને આવી, એને ઘેલાની જેમ જોઈ ગયો. મીના પાસેથી બધું શીખી લીધું. મામા કહે છે, મીના કરતાં પણ તું સુંદર લાગું છું, નાની રમાડવા જેવી ડીંગલી. બોલો હવે છે ચિંતા? ડીંગલી, સુંદર ડીંગલી. નીલાના એક એક શબ્દે બિહારીના હૃદયને ઊંચો કરી નાખ્યો. ડીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધવીને પરાણે શણગારી હોય તેવો ભાસ થયો. એના પર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજાવ્યો હોય કોઈ એને લાગ્યું. નીલા એ નીલા જ નહીં, બદલાઈ ગયેલી નીલા. નીલા નહીં પણ ડીંગલી, ખોટી ખોટી રમકડાની ડીંગલી, બજારમાં મૂકવા જેવી શોકેસની ડીંગલી, વરખી ખાતું રમકડું. બિહારીનું મોં લેવાઈ ગયું. ફિક્કા મોં પરની આંખો કશું શોધતી હતી. એનું મોઢું લેવાઈ ગયું, એકદમ નિરાશ થઈ ગયું. ક્યાં તો મારી દીકરી હતી ને એને રોટી મેં ડીંગલી બનાવી, જેમ બજારમાં વેચવા માટેની વસ્તુ ના હોય એવી બજારની ડીંગલી, રમકડાની ડીંગલી બનાવી. એને હવે ભાસ થયો કે જબરજસ્તીથી કોઈ સાધવી સાધવી હોય, એ સાધવીને સુંદર મજાનો મેકઅપ કરો, એને ગમતો ના હોય તો પણ તો કેવું લાગે. એવી આ નીલા જે છે એ લાગતી હતી. મારા બોલ્યા સામું ના જોઈશ બેટા, મારા ક્રોધ સામું ના જોઈશ દીકરા, નીલો. મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ. ના ના નીલા, તને ગમે તે રીતે તું રહે બેટા, નીલા તું હતી તેવી જ. બંને દુભાયેલા અહીંયાએ એકબીજાના ખિસ્સામાં શોધવા પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યું ત્યારે એક પછી એક શાણી નીલાની છબીઓ પર વેદથી બહાર આવી. કોણિયામની નાની તસવીર જેવી ખિસ્સામાં શબ્દ છે, ખિસ્સામાં એટલે આરામ. કોણ કોનો વિસામો હતો? બંને એકબીજાનો આ વિસામો હતા. નીલા પોતાના પિતામાં વિસામો શોધતી અને બિહારી નીલામાં વિસામો, એકબીજાની સામે જોઈ રહ્યા. હવે બિહારીને વાસ થયો કે જે જુદી જુદી
જય સ્વામી.